गुड मॉर्निंग बाळको, सेंट थॉमस स्कूल मोवा धोरण 8 संस्कृत क्लास में तमारुं स्वागत है। यूनिट टेस्ट पूरी थई गई है, आशा राखू छू के तमारा पेपर बधा सारा गया हशे। छेल्ले आपणे 9 पाठना ग्रामर में रूपो बनावता था, एनी अंदर आपणे आगळ अभ्यास करीए। रचो એટલે કે રચવું, 10મો ગણ છે એના રૂપો આપણે બનાવીશું। એકવચન, દ્વિવચન અને બહુવચનમાં બાજુમાં યાદ રાખીશું પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। રચયામિ, રચયાવહ, રચયામહ, રચયસી, રચયથઃ, રચયથ, રચયતિ, રચયતઃ, રચયંતિ, આવી રીતે રૂપો બનશે। પછી છે ગણ શબ્દ, એટલે કે ગણવું। 10મો ગણ છે એના રૂપો બનાવીશું। ગણયામી, ગણયાવહ, ગણયામહ, ગણયસી, ગણયથઃ, ગણયથ, ત્રીજા પુરુષમાં ગણયતિ, ગણયતઃ, ગણયંતિ। પછી પીડ શબ્દ, એટલે કે પીડું। 10મા ગણમાં રૂપો બનાવીશું। પીડયામી, પીડયાવહ, પીડયામહ, પીડયસી, પીડયથઃ, પીડયથ, પીડયતિ, પીડયતઃ, પીડયંતિ। પછી છે તળ, એટલે કે તાળ, એટલે કે મારવું। ઘુષ, ઘોષ, એટલે કે ઘોષણા કરવી, જાહેર કરવું। પછી વર્ણ, એટલે કે વર્ણન કરવું, કંઈક ઘટના કે બનાવ બન્યો હોય એનું વર્ણન કરવું। ક્ષલ, ક્ષાલ, એટલે કે ધોવું। ચિંત, ચિંતન કરવું। આના રૂપો આપણે 10મા ગણના રૂપોની જેમ આ ઉદાહરણ જોયા એ પ્રમાણે આપણે બનાવી શકીએ। આજનું તમારું હોમવર્ક આ રૂપો છે, આ શબ્દો છે, 5 શબ્દો, એના રૂપો આપણે આવી રીતે બનાવવાના છે, એ તમારું હોમવર્ક છે। હવે વિશેષ પ્રશ્નોમાં આપણે લખીશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલું છે, ધાતુ એટલે શું? તો આન્સરમાં આપણે લખીશું, ક્રિયાપદના મૂળ રૂપને સંસ્કૃત ભાષામાં ધાતુ કહેવાય છે। બીજું છે, ગણ એટલે શું? સંસ્કૃત ભાષામાં ધાતુઓને જુદા જુદા 10 વિભાગોમાં વહેંચવામાં આવે છે, આ વિભાગોને ગણ કહેવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન છે, વિકર્ણ પ્રત્યય એટલે શું? તો કે ગણની નિશાનીને વિકર્ણ પ્રત્યય કહેવામાં આવે છે। ગણની નિશાની હોય એને વિકર્ણ પ્રત્યય કહેવાય। ચોથું છે, પહેલા, છઠ્ઠા, ચોથા અને 10મા ગણના વિકર્ણ પ્રત્યયો ક્યાં ક્યાં છે એ આપણે લખવાના છે। તો આપણે લખીશું ગણ અને એના વિકર્ણ પ્રત્યય। પહેલો ગણ છે એનો વિકર્ણ પ્રત્યય અ, ચોથો ગણ છે એનો વિકર્ણ પ્રત્યય ય, છઠ્ઠો ગણ છે એનો વિકર્ણ પ્રત્યય અ અને 10મો ગણ છે એનો વિકર્ણ પ્રત્યય અય। આવી રીતે યાદ રાખવાના અને આ ચારે વસ્તુ લખવાની। 5મો પ્રશ્ન છે, ક્રિયાપદનું રૂપ કઈ રીતે તૈયાર થાય છે? તો આપણે જેનું સૂત્ર લખ્યું હતું એ યાદ કરીને લખવાનું કે મૂળ ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ જે તે કાળ હોય એનો પ્રત્યય બરાબર ક્રિયાપદનું રૂપ બને છે। છઠ્ઠો પ્રશ્ન, ધાતુઓના કેટલા પ્રકાર છે, કયા કયા? તો આપણે લખીશું, ધાતુઓના 2 પ્રકાર છે, કયા કયા? તો કે પરસ્મયપદ ધાતુ અને આત્મનેપદ ધાતુ, આ 2 એના પ્રકાર છે। અને પછીના સવાલ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લખીશું અને સમજીશું। હોમવર્કમાં તમને જે 5 શબ્દોના રૂપો બનાવવાના કીધા છે
એ તમે બનાવી અને તમારી ફેરબુકમાં લખી નાખજો. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આગળ અભ્યાસ કરીશું. અસ્તુ. થેન્ક યુ.